ઓફ વડોદરા. અમદાવાદના 360 જેટલા સ્વયંસેવકોએ શ્રાવણ માસ પૂર્વે સોમનાથ તીર્થમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સતત 14મા વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્ય શ્રાવણ પૂર્વે અમદાવાદના બાપા સીતારામ સેવા ટ્રસ્ટના 360 જેટલા સ્વયંસેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવા મંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઈના સાધનો, રસોઈનો સામાન વગેરે લઈને સોમનાથ પહોંચે છે. એક દિવસમાં શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદિરોની સફાઈ કરે છે. ત્યારબાદ બીજા દિવસે તેઓ સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરી પરત ફરે છે. આ ક્રમ 13 વર્ષથી ચાલી રહ્યો છે. આ વર્ષે સ્વયંસેવકો હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર સફાઈમાં જોડાયા હતા અને સાંજ સુધીમાં શ્રી સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, ગોલકધામ સહિત તીર્થના અનેકવિધ મંદિરો સ્વચ્છ કર્યા હતા. 360 જેટલા સ્વયંસેવકો દ્વારા સોમનાથ મંદિર, અહલ્યાબાઈ મંદિર, ગોલકધામ, ભાલકા તીર્થ, રામ મંદિર, ત્રિવેણી સંગમ, વિટલેશ્વર મંદિર, પ્રાચી, શશિભૂષણ મહાદેવ ભીડિયા ખાતે પોતાનું શ્રમદાન કરી સ્વચ્છતા કરવામાં આવી હતી, જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા. આ અભિયાન બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા હરેશભાઈ સોની, બાપા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સોમનાથ આવતા યાત્રીઓને અપીલ કરવામાં આવે છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. યાત્રીઓ આ તીર્થધામમાં આવે ત્યારે સ્વચ્છતાના આગ્રહી બને અને તીર્થધામમાં કચરો જ્યાં ત્યાં નહીં પણ કચરાપેટીમાં નાખે, જેથી સ્વચ્છતા બની રહે અને સ્વચ્છતા ત્યાં પવિત્રતા હોય છે તેમ જણાવ્યું હતું. સ્વચ્છતા અભિયાન પૂર્ણ કરીને સોમનાથ મહાદેવની ધ્વજાયાત્રા નીકળી હતી. ભક્તિ ભજનમાં સૌ કોઈ ધન્ય બન્યા હતા. ત્યારબાદ ધ્વજા પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ સેવા ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અમૂલ્ય શ્રમ યજ્ઞને બિરદાવવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ સહિત 360 જેટલા સ્વયંસેવકોનો સોમનાથ મહાદેવનો પ્રસાદ આપીને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા અમારો આખો ટ્રસ્ટ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ અમદાવાદ છેલ્લા 21 વર્ષથી સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. એમાં છેલ્લા 14 વર્ષથી સોમનાથ મંદિરની શ્રાવણ મહિનો બેસે એ પહેલાં આગળના રવિ સોમ અમે 360 જણા દર વર્ષે સોમનાથ મંદિરની સફાઈ માટે આવીએ છીએ. અને ઘણા લોકો એ રીતના સેવા કરતા હોય છે, કોઈ બિલીપત્ર ચડાવતા હોય છે, કોઈ ગંગાજળ ચડાવતા હોય છે, અને અમારા સ્વયંસેવકો જે છે એ આ સ્વચ્છતા અભિયાન ચલાવીને ભોળાનાથની સેવા કરતા હોય છે. સોમનાથની અંદર ભાલકા તીર્થ, ત્રિવેણી સંગમ, ગૌલોકધામ, પ્રાચી, ભીડિયા એ બધા અલગ અલગ મંદિરોની અમારા સ્વયંસેવકો ચોપાટી, સ્મશાન બધા મંદિરોની સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ. અને એ જ અમારી વિનંતી છે કે અમે જે આ સ્વચ્છતા અભિયાન ચલાવીએ છીએ, આપ સ્વચ્છતા જાળવો, બગાડો નહીં અને સ્વચ્છતા રાખો, એ જ અમારું અભિયાન છે. 14 વર્ષથી સોમનાથ ટ્રસ્ટ અમને બાકીની ઘણી સેવાઓ પૂરી પાડે છે, જેવી કે અમને વેરાવળથી સોમનાથ લાવવાની અને અમને ઉતારા વ્યવસ્થા કરી દેવાની, અને છેલ્લે ધજા દાદાને ધજા, સોમનાથજી દાદાને ધજા અને થાળ અર્પણ કરીને પછી અમે અહીંથી વિદાય લઈએ.